શ્રી ગણેશ નમઃ મહાનપૂર્ણા વ્રત માક્ષર છૂટ છઠના દિવસે આ વ્રત શરૂ કરવું વ્રત કરનાર સવારે વહેલા ઉઠી નાય ધોઈ માની પૂજા કરવી તથા વ્રત કથા સાંભળવી આમ એકવીસ દિવસ સુધી આ વ્રત કરવું અને દોરાની એકવીસથીરો લઈ તેમાં એકવીસ ગાંઠો પાડવી અને દોરા પોતાના જમણા હાથે બાંધવો ત્યારબાદ વ્રતની ઉજવી પ્રમણો એ અંદાન આપવું પૂર્વકાળમાં કાશીનગરમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા બ્રાહ્મણનું નામ હરિહર અને બ્રાહ્મણીનું નામ હરિગંગા હતું હરિહર ખૂબ મોટો પંડિત હતો અને પ્રભુમાં હસતા રાખનારો હતો તે આજીવિકા માટે ખૂબ મહેનત કરતો હતો પણ નસીબ તેનું સાથ આપતું ન હતું ઘણી વખત તો પતિ પત્ની મને ભૂખ્યા રહેવાનો વારો આવતો આથી તે કંટાળી ગયો અને ભગવાન કાશી વિશ્વનાથ મંદિરે જઈ ઉગ્ર તપ કરવાનો નિશ્ચય કર્યો હરિહર પોતાની પત્નીને કહ્યું હું મંદિરે જાઉં છું ક્યારે પાછો આવીશ તે કાંઈ કહી શકતો નથી જ્યાં સુધી મારા પર પ્રભુ પ્રસન્ન થાય નહીં ત્યાં સુધી હું અંજણનો ત્યાગ કરી તેમનો ઉગ્ર તપ કરીશ એમ કંઈ ઘરનો ત્યાગ કરી ચાલતો થયો કાશી વિશ્વનાથ મંદિરમાં જઈ હરિહરે ઉગ્ર તપ કરવા માંડ્યું તેના તપથી ભગવાન શંકર પ્રસન્ન થઈ ગયા અને આકાશવાણી દ્વારા ફક્ત એટલું જ બોલ્યા અન્નપૂર્ણા અન્નપૂર્ણ હરિહર કાંઈ સમજી ન શક્યો નિરાશ થઈ ઘેર આવ્યો પત્નીને વાત કરી પત્ની તેને આશ્વાસન આપતા કહ્યું નાથ જરૂર આમાં કંઈ સંકેત છે માટે નિરાશ થયા વગર ફરી તમે મંદિરમાં જાઓ ફોડા શંભુ આપણી મદદ કરશે હરિહરને પત્નીની વાત વિચારવા જેવી લાગી આથી ફરી પાછો કાશી વિશ્વનાથ મંદિરે ગયો અને ઉગ્ર તપ કરવા લાગ્યો તપથી ખુશ થઈ ભગવાન શંકર આ વખતે તેને દર્શન દીધાને કહેવા લાગ્યા વર્ષ હું તારા તપથી ઘણો ખુશ થયો છું તારી મેં ઈચ્છા હું જાણું છું આથી હું કહું છું તે કર જો અહીંયાથી પૂર્વ દિશામાં જા માનપૂર્ણ તારું દુઃખ દૂર કરશે એમ બોલી ભગવાન અંતર ધ્યાન થઈ ગયા હરિહર પ્રભુની વાત સાંભળી ખુશ થઈ ગયો અને ત્યાંથી પૂર્વ દિશા તરફ ચાલવા લાગ્યો થોડે દૂર ગયા પછી તેણે જોયું એક સરોવર કિનારે કેટલીક બહેનો વ્રત કરી રહી હતી આથી કુતુઅસલતે ત્યાં ગયો બહેનોને પૂછવા લાગ્યો બેનો તમે આ સાનું વ્રત કરો છો તેમાંથી એક બેને કહ્યું ભાઈ અમે અન્નપૂર્ણામાંનું વ્રત કરીએ છીએ આ વ્રત સી રીતે થાય એથી શું લાભ થાય હરિહરે પૂછ્યું પહેલી બેને અન્નપૂર્ણા વ્રતની સી રીતે થાય તે સવિસ્તાર હરિહરને કંઈ સાંભળાવ્યું હરિહરે સગડી વાત ધ્યાનપૂર્વક સાંભળી લીધી અને તેના પાસેથી એકવીસ શેરનો એકવીસ ગાંઠો વાળેલો દોરો લઈ પોતાના જમણા હાથે બાંધી દીધો અને અન્નપૂર્ણા વ્રત કરવાનો નિશ્ચય કરી લીધો હરિહરના આશ્ચર્ય વચ્ચે તે જેવો સરોવર પગઠીએ પાણી પીવા ગયો ત્યાં તેને સરોવરમાં પાણીમાં હીરા માણેક મોતી વગેરે જોવા મળ્યા આથી ખુશ થયો બધું લઈ તેણે પોતાની થેલીમાં નાખી દીધું એ પછી સરોવરના પાણીમાં ઉતર્યો અચાનક રસ્તો થઈ ગયો પાણીના બેગભેગ થઈ ગયા વચ્ચે રસ્તો પડ્યો આથી હરિહરને ખૂબ નવાઈ લાગી પગઠિયા ઉતરી નીચે આવે જુએ તો એક મોટો મેલ હરિહર અવાક બની એ મેલ જોઈ રહ્યો ત્યારબાદ કૌતુક ખાતર તે મેલમાં દાખલ થયો તો તેને જોવા મળ્યું કે એક સોનાના હિંડોળા પર બેસી માનપૂર્ણા ઝૂલતા હતા મહાનપૂર્ણાને પોતાની સમક્ષ બેઠેલો જોઈ હરિહર ગાંડો ગેલો થઈ ગયો એમના ચરણોમાં આળોટવા લાગ્યો પોતાની ભાષામાં માને કરગરવા લાગ્યો મહાનપૂર્ણા તેને આશીર્વાદ આપતા કહેવા લાગ્યા હે વિપ્ર હું તા ભક્તિ જોઈ તારા પર ખૂબ પ્રસન્ન થઈ છું ચા હવેથી તને કાંઈ પણ દુઃખ નહીં પડે અઢળક સંપત્તિનો માલિક થઈશ હરિહરમાન આશીર્વાદ મેળવી ત્યાંથી પાછો ફર્યો ઘેર આવી તેને પેલા હેરા માળેક મોતી વેપાર શરૂ કર્યો જોત જોતમાં અદ્રક સંપત્તિનો માલિક થઈ બેઠો તેણે રહેવા માટે ભવ્ય મહેલ બનાવ્યો તેનામાં કેટલાક નોકર ચાકર રાખ્યા પતિ પત્ની બંને માનપૂર્ણાના આશીર્વાદથી ખૂબ સુખી બની ગયા માનપૂર્ણાએ બ્રાહ્મણ દંપતીને સુખ તો આપી દીધી પરંતુ તેને ભોગવનાર તેમના સિવાય કોઈ ન હતું અથા તેમને શેર માટેની ખોટ હતી આથી હરિગંગા ખૂબ દુઃખી રહેતી હતી તેણે આ બાબતમાં ખૂબ વિચાર કર્યો છેવટે આનો ઉપાય માટે તેણે હરિહરના બીજા લગ્ન કરી લેવા સમજાવ્યો હરિહર પહેલાં તો લગ્ન કરવાની ના પાડી પરંતુ હરિગંગા જ્યારે હઠ પકડીને બેઠી અને પોતાના સોગન આપ્યા ત્યારે તેણે નમતું જોયું બીજા લગ્ન કરવા તૈયાર થયો ટૂંક સમયમાં હરિહરે સદગુણા નામે કન્યા સાથે લગ્ન કર્યા સદગુણામાંના પ્રમાણે કે સારો ગુણ ન હતો વળી તેની જીભ કુહાડા જેવી હતી આથી ગરમ કકડાટ વધવા લાગ્યો સાહેબીમાં વિક્ષેપ પડી ગયો માગસર મહિનો આવ્યો હરિહર અને હરિગંગાએમાં અન્નપૂર્ણા વ્રત શરૂ કર્યું વ્રત પૂરું થવાને આડે માત્ર ત્રણ જ દિવસ બાકી હતા એક રાતે સદગુણાએ ભરની અંદરમાં સુતેલા હરિહરના જમણા હાથે બંધેલો દોરો તોડી નાખ્યો આથીમાં અન્નપૂર્ણા કોપાયમાન થયા અને અચાનક તેમના મેલ ક્યાંકથી આગ ફાટી નીકળી આગમાં હરિહર તમામ માલ મિલકત બળીને રાખ થઈ ગઈ સમય સૂચકતા વાપ બહાર નીકળી ગઈ આથી તેઓ બચી ગયા હરિહરમાં અન્નપૂર્ણાના હાપથી પહેલાં હતો તેવો થઈ ગયો ઘર બાર વિના માલ મિલકત વિનાનો માનપૂર્ણ તેના પર ઉઠ્યા આથી તેને ખાવાના પણ સાસા થઈ પડ્યા આવા દુઃખના દિવસોમાં પણ હરિગંગા પોતાના પતિ સાથે આપતી રહી આશ્વાસન આપતી રહી ત્યારે સદગુણા હરિહરને છોડી નાસી ગઈ પતિના સુખમાં ભાગ પડાવી આવી હતી દુઃખમાં નહીં હરિગંગાએ હરિહરને ફરી પાછું મા વ્રત કરવાનું કહ્યું પરંતુ હરિહર હવે એટલો બધો નિરાશ થઈ ગયો હતો કે તેને પહેલાં સરોવરમાં જ આગાત કરવાનું મન થયું આથી હરિહર એક રાત્રે પોતાની પત્નીને કયા વગર ત્યાંથી ચાલી નીકળ્યો પહેલાં સરોવર પાસે આવી પહોંચ્યો આવીને હરિહરમાં અનપૂર્ણાનું નામ લઈ સરોવરમાં પડતું મૂકવા જાય ત્યાં તો અન્નપૂર્ણાએ તેને બચાવી લીધો હરિહરેમાં અન્નપૂર્ણાને ભીના સાદે કહ્યું માં તમે એક હાથે મને આપ્યો અને બીજા હાથે લઈ લીધું આવું તમે શા માટે કર્યું એમાં મારો શું આંક હતો વત્સ વાગ તારો નહોતો તારી પત્નીનો હતો તારી પત્નીએ તારા હાથે મારા નામનો જે દોરો બાંધેલો હતો તે તોડી નાખ્યો હાથે હું તારા પર કોપાયમાન થઈ હતી મા એમાં મારી કોઈ ભૂલ ન હતી તેમ છતાં જાણે અજાણે મારાથી ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરો વત્સ હું તારી નિખાલસ્તાથી ખુશ થઈ છું જા ફરી પાછો તું સુખી થઈશ મારા આશીર્વાદ તારી સાથે જ છે તારે પુત્ર જોઈતો હોય તો તારે મારી પાસે આવીને માગવાનો હતો હું તને અવશ્ય આપત પણ એ માટે તારે ફરીવાર લગ્ન કરવાની સી જરૂર પડી હતી મારા આશીર્વાદથી તારી પ્રથમ પત્ની દ્વારા તને પુત્ર પ્રાપ્ત થશે માના આશીર્વાદ લઈ હરિહર ઘેર આવ્યો ફરી પાછો તેણે વેપાર ધંધો શરૂ કર્યો જોત જોતમાં તેને જાઓ જલાલે ખૂબ વધી ગઈ ખૂબ સુખી થઈ ગયો સમય જતાં હરિગંગાએ પુત્ર રતનને જન્મ આપ્યો ખુશ થઈ પતિ પત્ની આ જીવન અન્નપૂર્ણાનું વ્રત કરવાનો નિયમ લીધો હે મા અન્નપૂર્ણા જેવા તમે હરિહર અને હરિગંગાને ફળ્યા તેવા વ્રત કરનાર કથા વાંચનાર સાંભળનાર દરેકને ફળજો અને સૌની આશા પૂરી કરજો બોલશે અન્નપૂર્ણામાં તકી